नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में। अत्यारे आपणे धोरण 12 एसएससी विषयमां एक नवा चेप्टरनी शुरुआत करी छे, जेमां भाग एक चेप्टर नंबर एक बैंकमां खातुं खोलावा अंगेना पत्र व्यवहारो। तो विद्यार्थी मित्रों, आपणे गया लेक्चरमां अने पहेलाना बधा लेक्चरमां एवुं समजी गया छीए कि बैंकमां शा माटे केवी रीते पत्र व्यवहार करवानो होय छे, એ પત્ર વ્યવહાર કરતી વખતે ક્યાં ક્યાં મુદ્દાને ધ્યાનમાં રાખવો પડે છે, બેંકમાં ક્યાં ક્યાં કારણોસર પત્ર વ્યવહાર કરીએ છીએ એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે આપણે મેળવી છે। ત્યારબાદ આપણે અમુક પ્રકારના પત્રો પણ લખતા શીખી ગયા છીએ, જેમ કે ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો હોય અથવા તો ત્યારબાદ બેંકની કોઈ સેવા મેળવવાનો હોય, જેમ કે ક્રેડિટ કાર્ડ હોય, डेबिट कार्ड હોય, એવી સુવિધા તમારે મેળવવી હોય ત્યારે તમારે બેંકને પત્ર લખવો પડે છે। તો આમ અલગ અલગ કોઈ પણ કારણોસર બેંકને પત્ર લખવાનો હોય, તો એમાંથી એક કારણ કે બેંકનો જે છે એ ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર। તમને શરૂઆતમાં મેં કીધું હતું કે ભાઈ આપણે જ્યારે બોર્ડની એક્ઝામમાં કે પેપરમાં પત્ર લખતા હોઈએ એ સમય દરમિયાન જે ટેક્સ્ટબુકમાં આપેલું છે એનું ડેટા બેઠું આપણે લખી શકવાના નથી, એ 100% છે। પશુ કરવું પડશે તો આપણે જાતે એ મુદ્દાને વિચારવાનું છે, આપણે જાતે એ મુદ્દો કેમ લખી શકીએ અલગથી એ વિચારવું જોઈએ, આપણે અલગ અલગ એંગલથી વિચારવું પડશે તમારે। એટલા માટે જે કોઈ પણ મુદ્દો છે એને પહેલા આપણે સમજવાનો છે કે એને અલગ અલગ કેવી રીતે લખી શકીએ આપણે। તો હવે આપણે આજે મુદ્દો સમજવાનો છે બેંકમાં ખાતું બંધ કરાવવાની જાણ કરતો પત્ર। જ્યારે તમે બેંકમાં ખાતું બંધ કરાવો છો એ સમય દરમિયાન બેંકને તમારે જે છે એ ખાતું બંધ કરવાનું કારણ શું છે એ તમારે દર્શાવવું પડશે। કારણ કે તમે ખાતું ખોલાવ્યું હોય એ સમય દરમિયાન ઘણી બધી માહિતી આપી હોય, પણ બેંકની રેપ્યુટેશન, બેંકની શાખા પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને તમે શા માટે આ ખાતું બંધ કરાવો છો કે તમારી પાસે જાણશે કે તમારી સેવામાં કોઈ ખામી છે, કોઈ કર્મચારી દ્વારા કોઈ ભૂલ અથવા ગેરવર્તણૂક થઈ છે, કે અમે કોઈ સેવા આપવામાં જે છે એ કચાશ છે, કે તમારા શું કારણોથી તમે બેંકમાંથી જે છે એ ખાતું બંધ કરાવવા માંગો છો એ તમારે લખવું પડશે। તો આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ આ પત્રમાં ક્યાં કારણોસર આપણે ખાતું બંધ કરીએ છીએ એ આપણે જાણ કરવાની છે। જેમ કે પહેલું કારણ હોઈ શકે સ્થળાંતર, કે ભાઈ અમારે રાજકોટથી મુંબઈ, સુરત, અમદાવાદ કોઈ પણ જગ્યાએ રાજ્યમાં અથવા રાજ્યની બહાર અથવા વિદેશ જવાનું હોવાથી અમારે બેંકમાંથી જે છે એ ખાતું બંધ કરાવવાની ઈચ્છા છે, અથવા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરીએ છીએ એને કારણે ત્યાં બેંકિંગ સેવાનો લાભ નથી લેવો, અમારે ત્યાં જે છે એ બેંકની સેવા નથી મેળવવી, એના માટેના પત્ર લખી શકીએ। કારણ કે આપણને ખબર છે કે ભાઈ બેંકના બધા વ્યવહારો બધી બેંકમાં થાય, પરંતુ અમુક વ્યવહાર માટે તમે તમારી બેંકમાં જવું પડે, તમે ખાતું ખોલાવ્યું હોય રાજકોટની બેંકમાં અને તમે સ્થળાંતર કરીને સુરત ગઈ જાઓ છો, પરંતુ અમુક ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, અમુક કાયદાકીય બાબતો માટે તમારે સ્પેશિયલ રાજકોટ જવો થવો પડે બેંક માટે। એવું ન થાય એટલા માટે શું કરશું કે રાજકોટની બેંકમાંથી જે છે આપણે ખાતું બંધ કરાવ્યું અને ફરી વાર સુરત બેંકમાં ખોલાવી લઈશું। તો પહેલું કારણ શું થયું? સ્થળાંતર। તો આપણે સ્થળાંતરનું કારણ જે છે એ રીઝન આપણે તકાઈ શકીએ છીએ। ખાતું બંધ કરવાની બીજી પણ કોઈ કારણ હોઈ શકે, જેમ કે બેંક દ્વારા જે કોઈ પણ સેવા આપવી જોઈએ, પૂરતી સગવડતા મળવી જોઈએ, એ સગવડતા એ શાખા કે બ્રાન્ચમાંથી ન મળતી હોય, જેમ કે દરેક બ્રાન્ચમાંથી જે છે એ પૂરેપૂરી સુવિધા ન મળે એવું પણ બને,
એટલે કર્મચારી દ્વારા એની કામગીરી નબળી હોય તો એ સુવિધાનો લાભ પૂરેપૂરો ન લઈ શકે અથવા ગેરવર્તન ન કરે, એના કારણે આપણે ખાતું બંધ કરવાની જરૂર પડી શકે અથવા કરતા હોઈએ, તો પૂરતી સગવડતા જે છે એ ન હોવાને કારણે તો આમ આપણે જે છે એ પત્ર લખતી વખતે ખાસ આ બધી બાબતોને વિચારવાની છે. આપણા ટેક્સ્ટબુકમાં પણ આ પત્ર આપેલો છે, પેજ નંબર 12 ઉપર પત્ર નંબર 8. તો શરૂ કરીએ છીએ પત્ર સમજવાનું. તો આપની સ્ક્રીન ઉપર પત્ર દેખાય છે. હવે જો સૌપ્રથમ એમાં કોઈ પણ સમય દરમિયાન ખાતું બંધ કરવાની જાણ કરવાનો પત્ર હોય ત્યારે પત્ર લખનાર જે છે એ બેંકનો ગ્રાહક હોય છે. એટલે પત્ર લખનારનું સૌપ્રથમ પહેલા પત્રની ડાબી બાજુએ સાઈડમાં નામ લખવાનું હોય છે, જેમ કે પ્રખર મેવાડા, અથવા આપણું પણ નામ લખી શકીએ 39 નંદ બંગલોઝ, ગાયત્રી મંદિર રોડ, મહાવીર નગર, હિંમતનગર, અને પિનકોડ 38301. તો આને પત્રની જે છે એકદમ બરાબર સાઈડમાં જગ્યા મૂકીને અલ્પવિરામ સાથે એડ્રેસ લખવાનું હોય છે. ત્યારબાદ એ એડ્રેસની બરાબર સામેની બાજુ એનો મોબાઈલ નંબર, ફોન નંબર પણ ગ્રાહકનો લખવાનો છે, એટલે કે આપણો લખવાનો છે. સરનામું પૂરું થાય પછી નીચે તારીખ લખવાની છે, 15 જૂન 2017. એની સામેની બાજુ પત્ર મેળવનાર કોણ છે એનું સરનામું લખવું પડશે. અહીંયા પત્ર મેળવનાર છે બેંક, એટલે કે બેંકમાં મુખ્ય અધિકારી કોને પત્ર વ્યવહાર કરવાનો હોય, એના વડા કોણ હોય ત્યાં, તો હોય ત્યાં બેંક મેનેજર. લખશું આપણે મેનેજર શ્રી. કઈ બેંક છે? તો બેંક ઓફ બરોડા. એનું એડ્રેસ એટલે કે જૂના બજાર હિંમતનગર 38301. અને વિષય છે જે આપણને નોંધ આપેલી હોય, સૂચના આપેલી હોય એમાં જ વિષયનો સમાવેશ થઈ ગયો હોય છે. આપણે ખાસ યાદ રાખવાનું છે વિષય છે ખાતું બંધ કરાવવા અંગે. તો અહીંયા સુધીના પત્રમાં તમને 2 માર્ક મળે છે. તો ખાસ આપણે જે છે અહીંયા સુધી એક પણ પ્રકારની ભૂલ ન થાય એ આપણી જવાબદારી બનશે. આટલું એકદમ સમજાઈ ગયા પછી, લખાઈ જાય પછી નીચે આપણે સંબોધન અધિકારી છે એટલા માટે આપણે એને સાહેબ શ્રી લખીશું, અને પછી પત્ર લખવાની મેઇન પેરેગ્રાફ લખવાની શરૂઆત કરીશું. જેમ આની પહેલા મેં સમજાવેલું છે કે કોઈ પણ પ્રકારનો બેંકનો પત્ર વ્યવહાર હોય ત્યારે એ સમય દરમિયાન આપણે પહેલા પેરેગ્રાફમાં શરૂઆતમાં જ આપણો ઇન્ટ્રોડક્શન કરાવવાનું છે કે હું આટલા વર્ષથી આ નામથી અને આ ખાતા નંબરથી તમારું આ ખાતું જે છે એની સેવાનો લાભ લઈ રહ્યો છું. તો આપણે એ જ રીતે શરૂઆત કરવાની છે કે હું છેલ્લા 12 વર્ષથી પ્રખર મેવાડા નામથી આપની બેંકમાં બચત ખાતા નંબર 101233234 ધરાવું છું. એટલે આપણે આપણું ઇન્ટ્રોડક્શન આપી દીધું, જેથી કરીને બેંક એના કોમ્પ્યુટરમાં આપણો ખાતા નંબર સર્ચ મારીને નામ જોઈને એ આગળની કાર્યવાહી કરી શકે.
બીજા પેરેગ્રાફમાં જેમ સમજાવવાનું છે એવી જ રીતે કે જે કોઈ પણ વિષય છે એ વિષયની પૂરેપૂરી માહિતી જે છે એ આપણે આપવાની હોય. આપણે કયા વિષય વાત કરવાની છે કે ખાતું બંધ કરાવવાનું છે તો આપણે જેમ કીધું એવી રીતે કે એનો ચોક્કસ કારણ જે છે એ તમારે દર્શાવવું પડશે. क्या कारणोसर तमे खातु बंद करावा मांगो छो अने खातु बंद करावती वक्त जे कोई पण प्रक्रिया छे ए प्रक्रिया माथी पसार पण थवू पड़शे. तो त्यां आपणे खात्री पण आपीशुं जेम के शुरू करीए छीए बीजो पेरेग्राफ मारा व्यवसाय अने अंगत कारणोसर अमे विदेश में स्थायी थवानुं नक्की कर्युं छे અને નજીકના ભવિષ્યમાં અમે ત્યાં જવાના પણ છતાં પણ રહીશું. લેખાથી કારણ થઈ ગયું કે ભાઈ ભવિષ્યમાં અમારે વિદેશ જવાનું છે એટલા માટે ત્યાં સ્થાયી થવું પડશે. તો ત્યાં જે છે એ આ બેંકની શાખા જે છે હોય નહીં, એટલા માટે જો વ્યવહાર કરવો હોય તો એ વ્યવહાર થઈ શકે નહીં. એટલા માટે આ બેંકમાં જે છે આપણે ખાતું ફરજિયાત બંધ કરાવવું પડશે. તો આ કારણોથી અમારે આપની બેંકમાં ચાલતા બચત ખાતા નંબર જે આપેલો છે એ ની જરૂરિયાત જણાતી નથી. તો હવે ત્યાં વિદેશમાં આપણે આ બેંક એટલે કે બેંક ઓફ બરોડાની કોઈ પણ ખાતાની જરૂર છે નહીં, ત્યાં ઉપયોગ પણ થશે નહીં. તદુપરાંત ભવિષ્યમાં પણ આ ખાતામાં નાણાકીય લેવડ દેવડની સંભાવના નહીવત છે. કદાચ આપણને એવું થાય કે આપણે ત્યાં સ્થાયી થઈ જશું, પરંતુ કદાચ કોઈ ઇન્ડિયામાં કામ હોય તો જરૂર પડે કે બેંકમાં ખાતું હોય તો, પરંતુ એવી પણ કોઈ જરૂરિયાત છે નહીં કે ભવિષ્યમાં નહીવત જરૂરિયાત છે, ઉપયોગ નથી. એટલા માટે મારા બચત ખાતા નંબર ને આજથી જ બંધ કરી તેમાં રહેલી જમા રકમ મને મળી જાય તેવી વ્યવસ્થા કરવા વિનંતી. તો તમારે આ પત્રમાં જ્યારે ખાતું બનાવેલું હોય ત્યારે રકમ પૂરેપૂરી મળી જવી જોઈએ એના વિશેની વાત કરવી પડે છે. આપની બેંક તરફથી મળેલી ચેકબુકમાંથી વણ વપરાયેલા ચેક નંબર 022233 થી 022240 આ સાથે પરત કરી રહ્યો છું. એક વસ્તુ આપણે સમજી લેવી જોઈએ કે જ્યારે આપણે બેંકમાં ખાતું બંધ કરાવીએ છીએ ત્યારે બેંકની જેટલી પણ દસ્તાવેજો છે એ આપણે એને પરત કરવા પડે, જેમ કે ચેકબુક. તમારે ચેકબુકના જેટલા પેજ પૂરા છે એ તમારે ચેકબુક પૂરા તમારે જમા કરાવવી પડશે. તમે એ તમારી પાસબુક તમારે કેન્સલ કરાવવી પડશે ત્યારે તમારું ખાતું બંધ થશે. કારણ કે આ દસ્તાવેજનો ઉપયોગ તો કોઈ ભવિષ્યમાં બીજી વાર ન કરે, પોતાના સ્વાર્થ માટે ચોરી કે લૂંટફાટ માટે કે બીજાને ફસાવવા માટે ન કરે, એટલા માટે આ બેંક જે છે એ ચેકબુક પાસબુક અને દસ્તાવેજો જે છે એ કેન્સલ કરતા હોય છે. એટલે આપણે એ પરત મોકલવા પડશે અને જેવું ખાતું બંધ થાય એની સાથે ખાતામાં જેટલા રકમ હોય એ બધી રકમ આપણને પરત મળી જાય છે. આ તબક્કે છેલ્લા 12 વર્ષથી મળેલી બેંકની તમામ સેવાઓની કદર કરું છું અને બેંકના તમામ કર્મચારીઓનો આભાર માનું છું. ક્લિયર એકદમ? એટલે કે અંતના પેરેગ્રાફમાં આપણે સમાપ્તિ કરવાની છે, આભાર વિધિ કરશું એમાં કે અત્યાર સુધી તમે જે બેંકમાંથી ખૂબ સારી સેવા પૂરી પાડી છે એની અમને કદર છે અને એનો અમે હંમેશા આપના કર્મચારીઓનો બેંકનો અમે આભારી
રહેશું અને આભાર માનીશું। તો વિદ્યાર્થી મિત્રો સમજાણો તમને કે આ બેંકનો જ્યારે પત્ર વ્યવહાર કરવાનો હોય ખાતું બંધ કરાવવાનું હોય ત્યારે અવિનંતન પત્ર લખવાનો છે અને અંતમાં આત્મવિશ્વાસુ આભાર લખવાનો છે। અને પત્રમાં જો આપણે એમાં લખેલું હતું કે બેંકના ચેક જે છે અમે મોકલાવીએ છીએ તો આપણે ચેકબુક મોકલાવી તો એ ચેકબુક આપણે સહી થઈ ગયા પછી બિડણમાં લખવાની હોય તો બિડણમાં લખવાનું ચેક બુક। એટલો ક્લિયર એકદમ। તો આપણે જે છે એ અલગ અલગ પ્રકારે ખાતું બંધ કરવા માટેના પત્ર જે છે એ લખવાના હોય છે। ત્યારબાદ આપણે હવે બીજો પત્ર સમજીએ। ત્યારબાદ નવમો પત્ર છે બેંકમાં લોકર સુવિધા મેળવવા માટે। લોકર સુવિધા શું છે એ આપ સૌને ખબર છે, છતાં પણ એકવાર હું સમજાવી દઉં છું। લોકર સુવિધા એટલે કે બેંક દ્વારા આપવામાં આવતી આપણે જેમ ઘરે તિજોરી હોય કે જેમાં આપણે વસ્તુ સંગ્રહ કરી શકીએ છીએ ને જેમ બેંક દ્વારા જે છે એક આપવામાં આવતી સેવા છે, એ સેવા જે છે એ શા માટે ઉપયોગી છે તો ભાઈ વસ્તુ દસ્તાવેજ ખરેણા સોનું વગેરે જેવી જે છે એ કિંમતી વસ્તુ સાચવવા માટે લોકર સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે। કેમ કે ઘરે જો આવી કિંમતી પ્રોપર્ટી દસ્તાવેજ હોય કિંમતી દસ્તાવેજ હોય કે પછી ઘરેણા હોય તો એ બધી વસ્તુ આપણે જે છે એ ઘરે ભય હોય કે ચોરાઈ જવાનો લૂંટાઈ જવાનો, પરંતુ બેંક તિજોરીમાં બેંક લોકરમાં એ સેફ્ટીથી સચવાઈ રહેશે। એટલા માટે આપણે જે છે એ બેંક લોકર સુવિધા ઉપયોગ કરીએ છીએ। હવે આ સેવાનો લાભ આપણે લેવો છે, આપણે આપણા ઘરના આપણા દસ્તાવેજ જે છે એ બેંકમાં મૂકવો છે તો કેવી રીતે મૂકવાનું છે, એની પ્રોસેસ શું છે, એની એ સેવા બદલ આપણે શું ચૂકવવું પડશે, તો એની આપણે હવે ચર્ચા વિગતવાર પત્રમાં કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો તમને જે છે એ પેજ નંબર 13 ઉપર પત્ર આપેલો છે, સાથે ટેક્સ્ટબુક રાખો જોવો એમાં। તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પત્રનો। જે પત્ર લખનાર છે બેંકનો ગ્રાહક હોય છે પવિત્રા સુથાર 23 સહકારી વસાહત માંડવી ચોક દાહોદ, એનો પિનકોડ લખવાનો છે, સામે મોબાઈલ નંબર લખવાનો છે, અલ્પવિરામ સાથે લખવાનું છે, આ ભૂલાય નહીં। એક લાઈન મૂકીને તારીખ લખવાની છે 8 ઓક્ટોબર 2017, પરંતુ આપણે જ્યારે પત્ર લખતા હોઈએ જે દિવસે એક દિવસ 20 તારીખ લખવાની હોય એ તમને ખબર જ છે, કારણ કે તમે આજે લખો છો તો તમારી આજની તારીખ જ લખવાની એમાં પત્રમાં, બરાબર। અને સામેની બાજુ પત્ર મેળવનાર એટલે કે બેંકનું આપણે સરનામું લખવાનું છે, જેમ કે મેનેજર શ્રી યુનિયન બેંક માંડવી ચોક દાહોદ। ફક્ત પિનકોડ સિવાય બધી જગ્યાએ અલ્પવિરામ આવશે, કારણ કે એડ્રેસ પૂરું થાય પછી બરાબર એ પિનકોડ પૂરો થાય પછી અલ્પવિરામ આવે નહીં। વિષય શું છે તો એ આપણને સૂચનાઓ પરથી મળી જશે માહિતી કે બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગે। સંબોધન તો સાહેબ શ્રી, પેરેગ્રાફ પહેલો, પહેલા પેરેગ્રાફમાં ખબર છે આપણે ઇન્ટ્રોડક્શન આપવાનું છે, માહિતી આપવાની છે કે હું છેલ્લા 7 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર ધરાવું છું, જે બેંકની તમામ સેવાઓનો લાભ મને મળ્યો છે, જેની હું કદર કરું છું, અને બેંકમાં લોકર સુવિધા નહીં હોવાનો અસંતોષ પણ હતો કે
बैंक में जे छे ए लॉकर सुविधा नथी, बाकी बधी सेवाओ लाभ लउं छुं, परंतु लॉकर सुविधा नथी एनो मने असंतोष छे। અને બીજા પેરેગ્રાફમાં આપણે મહત્વની વાત કે આપણે લોકર સુવિધા મેળવવાની છે તો એ મુદ્દા અંગે વાત કરીએ। એ જાણીને ખૂબ જ આનંદ થયો કે બેંક ભાડાના મકાનમાંથી નવા બંધાયેલા પોતાના સ્વતંત્ર સંકુલમાં જઈ રહી છે। ફક્ત તો આપણે જાતે ઇન્ફો કરી લખી શકીએ છીએ, ફક્ત આમ નક્કી કરેલા ફોર્મેટમાં નક્કી કરેલ રીતે પત્ર લખવો એ ફરજિયાત નથી। तो ज्यादा तमाम प्रकार की सगवड़ और सेवाओं बैंक ना ग्राहकों ने मळशे ए जाणीयो, क्योंकि जो भाड़ा मकान में थी तो ये बोली सके कि भाई जगह ओछी हो तो बधी सेवा न पण मळे, परंतु बैंके पोतानो नव जे छे ए बांधकाम वाळो मकान बनावेलू छे, जगह बनावी छे तो एमां सुविधा खूब सरस मळी जशे। एटला माटे आ ग्राहक ने बधी सेवा नो लाभ मळशे જેમાં આપણી બેંક દ્વારા સેફ ડિપોઝિટ વોલ્ટ પણ સગવડ આપવામાં આવી રહી છે। સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે શું? તો કે લોકર સુવિધા। અમારા મહત્વના દસ્તાવેજો જેમ કે દસ્તાવેજો સોના ચાંદીના કિંમતી અલંકારો મૂલ્યવાન ચીજવસ્તુઓને સલામત રીતે રાખવા માટે બેંક લોકર સેવા માંગુ છું। તો બેંકે આ સેવાનો પ્રારંભ કર્યો છે તો આપણે પણ લાભ લઈશું। આપણે કિંમતી વસ્તુને ઘરે રાખીને મુશ્કેલીમાં રહેવા કરતા, ચિંતામાં રહેવા કરતા બેંકમાં એક નિશ્ચિંત થઈને સેવાનો લાભ લઈ શકીએ છીએ। તો લોકરના કદ, ભાડું, ડિપોઝિટ અને લોકર મેળવવા માટે આપવા પડતા જરૂરી પુરાવા તથા કાર્યવાહીની જાણ કરશો। બેંક જે છે એ અલગ અલગ પ્રકારની ઘણી બધી કિંમતી વસ્તુ સાચવે છે, તો બેંકને પણ ભય હોય કે ભાઈ આ બધી કિંમતી વસ્તુ આપણી પાસે છે તો મેન્ટેન કેમ કરવી। ઘણા બધા લોકો ખોટી નકલી વસ્તુ પણ મૂકી જતા હોય છે, એમાં પણ કેટલાય પ્રકારના ફ્રોડ થતા હોય છે, તો એના માટે બેંક જે છે એ એક ખાસ કરીને એનું લોકરનું કદ નક્કી કરેલું હોય કે ભાઈ લોકરની સાઈઝ નક્કી હોય કે ભાઈ તમે અમુક વસ્તુ મૂકી શકો, એમાં અમુક સાઈઝની વસ્તુ મૂકી શકાશે, જે કિંમતી હોય અને મૂલ્યવાન હોય એવા પ્રકારની જ વસ્તુ મૂકી શકાશે। એનું ભાડું પણ નિશ્ચિત હોય છે કે તમે જેવા પ્રકારની વસ્તુ મૂકો છો પુરાવા આપવા પડતા હોય છે, જેથી હું બેંકની સત વડે મુલાકાત લઈને લોકરની સગવડતા મેળવી શકું। એટલે તમારા દ્વારા આ બધી પ્રક્રિયા કેવી રીતે કરવાની છે, ક્યાં ક્યાં દસ્તાવેજો આપવાના છે, એની કિંમત શું થશે, આ બધી માહિતી ઝડપથી આપો જેથી કરીને હું મારી સગવડતા કરી શકું અને આપના બેંકમાં લોકરની સેવા મેળવી શકું। તો વિદ્યાર્થી મિત્રો, નીચે છેલ્લે જે છે આપનો આભાર સ અને પછી સહી અને નામ લખવાનું હોય છે। સૌને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ અને એક વસ્તુ યાદ રાખો કે લોકરની સુવિધા મેળવવા માટે આપણે બેંકને જે છે એ ભાડું ચૂકવવું પડશે। કાંઈ તમને ખાસ એક માર્કમાં પ્રશ્ન પૂછાય છે તો યાદ રાખવાનું રહેશે। આપ સૌને આ બંને પત્ર જે છે એ વ્યવસ્થિત સમજાઈ ગયા છે, તમારે આજના હોમવર્કમાં જે બે પત્ર સમજ્યા છીએ એ તમારે એકવાર લખવાના છે। ઓકે, થેન્ક યુ।